ભારતીય સંશોધન વિધેયક સીએએ બિલને કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લાગુ કરવામાં આવ્યું છે, જેથી ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ તેમજ અફઘાનિસ્તાનમાં વર્ષોથી યાતનાઓ અને ઉત્પીડિતન ભોગ બનેલા અને ભારતમાં વસવાટ કરતા લઘુમતી હિન્દુ શરણાર્થી પરિવારોમાં ખુશીની લહેર ઉઠવા પામી છે, જેમાં સરકારનો આભાર વ્યક્ત કરવા ગાંધીનગર સચિવાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની મુલાકાત લીધી હતી. ભારતીય સંશોધન વિધેયક સીએ બિલને કેન્દ્ર સરકાર દ્વારા 14 માર્ચના રોજ લાગુ કરવામાં આવ્યું છે. 14 માર્ચના ઐતિહાસિક દિવસ તેને ગુજરાતમાં મોરબી સહિતના વિસ્તારોમાં વર્ષોથી વસવાટ કરતા અન્ય દેશોના લઘુમતી સમુદાયના હિન્દુ શરણાર્થી પરિવારોમાં ખુશીની લહેર વ્યાપી છે, જેને લઈ શરણાર્થી પરિવારોએ ગાંધીનગર સચિવાલય ખાતે ગૃહરાજ્યમંત્રી હરસંઘવીની મુલાકાત લીધી હતી. સીએએના ઐતિહાસિક નિર્ણયથી ભારતીય નાગરિકતા મળી રહી છે, તે બદલ ગૃહરાજ્યમંત્રી હરસંઘવીને મળી તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે ગૃહરાજ્યમંત્રી હરસંઘવીએ પણ સૌ પરિવારોને અભિનંદન પાઠવવા સાથે સીએએ કાયદા દ્વારા કોઈ પણ નાગરિકતા છીનવશે નહીં તેવું સ્પષ્ટ પ્રતિક્રિયા આપી હતી. અને બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં જે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી, પારસી ધર્મના શરણાર્થીઓને જે નાગરિકત્વ આપવાનું હતું, પરંતુ આનાથી કોઈનું બી રોજનું નાગરિકત્વ છીનવાનો આ કાયદાની અંદર કોઈ બી પ્રકારનો વિકલ્પ કે કોઈ બી પ્રકારનો પ્રાવધાન કરવામાં આવ્યું નથી. આ કાયદો માત્ર ને માત્ર કુટુંબિક લોકોને મદદ કરવા માટેનો કાયદો છે. અને તમને સૌ લોકોને જે વર્ષો વર્ષથી ગાંધી સરકાર અને મોદીની ગેરંટી જે હતી, એ ગેરંટીના ભાગરૂપે આપ સૌ લોકોને ફરી એકવાર પોતાના પરિવારજન જોડે ભારતીય નાગરિક બનવાનું જે અવસર પ્રાપ્ત થવાનું છે, તે બદલ આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું. ઉલ્લેખનીય છે કે ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ તેમજ અફઘાનિસ્તાન વર્ષોથી યાતનાઓ અને ઉત્પીડનનો ભોગ બનેલા માઇનોરિટી હિન્દુ રેફ્યુઝર્સને સીએ ભારતીય નાગરિકતાનો લાભ મળવા જઈ રહ્યો છે, જેને લઈ ગૃહરાજ્યમંત્રી હરસંઘવીએ સીએ બિલ નાગરિકતા આપવાનો કાનૂન છે, જેનાથી કોઈની નાગરિકતા છીનવી લેવી તે કાયદાનો ઉદ્દેશ્ય નથી તેવી સ્પષ્ટ પ્રતિક્રિયા આપી હતી.